હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે આપણે ન્યુ ટોપિક જોઈશું. ટોપિક છે આઈ ડોન્ટ લાઈક ઈટ. ઓકે, મને આ પસંદ નથી. ફ્રેન્ડ્સ, સમાજના ઘણા લોકો એવા હોય છે કે જે આપણે નથી ગમતું હોય તો તે વસ્તુ આપણી સાથે કરતા હોય છે. જેમ કે આપણો હેન્ડ પકડી લેવું, હાથ પકડવું, ખભા પર હાથ મૂકવો, ચોકલેટ કે બિસ્કિટની લાલચ આપવી, હને તો, અને વાટમાં ભરી લેવું, આવી બધી વસ્તુ થતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાં આપણે સ્ટોરી છે, સરસ મજાની આમાં એક સ્ટોરી છે, તેમાં મીના અને રીટુ એ બંને એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તો તેમાં મીનાના અંકલ રીટુ સાથે કંઈક આવું જ કંઈક કરે છે. તો ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે જોઈએ સ્ટોરી વિશે. ફ્રેન્ડ્સ, હવે આપણે ન્યૂ ટોપિક જોઈશું. અને ફ્રેન્ડ્સ, ચેપ્ટરનો આ લાસ્ટ ટોપિક છે આઈ ડોન્ટ લાઈક ઇટ, મને આ પસંદ નથી. ચલો ફ્રેન્ડ્સ, સ્ટોરી સાંભળીશું. મીના અને રીટુ બંને બેસ્ટ ફ્રેન્ડ હતા. તે લોકો લંગડી રમીને રીટુ તે પોતાના હાઉસ જઈ રહી હતી. તો મીનાએ રીટુનો હેન્ડ પુલિંગ એટલે એનો હાથ પકડીને ખેંચીને કહ્યું કે રીટુ આવને મારા હાઉસમાં, આવને. એમ કે તો રીટુ શું કહે છે મીનાને કે તારા અંકલ હાઉસમાં જ છે તો હું નહીં આવું. એમ કે રીટુએ આન્સર આપ્યો. પરંતુ આ શું કહે છે, મીના એને કહે છે રીટુને કે પણ તું આ શું કહે છે, એમ કે અંકલ તને ખૂબ જ પસંદ કરે છે, એમ કે તું મારી સાથે ચાલ મારા ઘરે. મારા અંકલ એવું કહે છે કે તારી ફ્રેન્ડ રીટુને હાઉસ લઈને આવ, આપણે બંને તમને હું બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ. તો રીટુએ તેનો, મીનાએ જેનો હેન્ડ પકડ્યો રીટુનો, તેને જોરથી છોડાવીને કહ્યું કે મને તારા અંકલથી ડર લાગે છે. એમ કે જ્યારે તારા અંકલ મારો હેન્ડ પકડે છે, મારો હાથ પકડે છે, તે મને બિલકુલ ગમતું નથી. ફ્રેન્ડ્સ, ઘણીવાર એવું હોય છે કે આપણને કોઈ આપણો હાથ પકડી લે છે તો આપણને ગમતું નથી. કોઈ આપણને ભેટે અથવા આપણા ખભા પર હાથ મૂકે, હા ને, તો એ આપણને પસંદ નથી. એટલે રીટુ તો આ બધું એને ગમતું નથી કે એના અંકલ એનો હાથ પકડે. તો એ રીટુ આટલું કહીને, તે રીટુ એકદમ જોરથી તેના ઘરે દોડતી દોડતી ચાલી જાય છે. ફ્રેન્ડ્સ, ઘણા બોયઝ અને ગર્લ્સને એવું હોય છે કે જેને અડકવાથી તેને ગમતું ન હોય. ખભા પર હાથ મૂકવું, કમર પર હાથ મૂકવું, પછી એનો હાથ પકડી લેવું, માથા પર હાથ મૂકવું, ઘણાને એવું બધું પસંદ હોતું નથી. તો આપણે જોયું ને મીના અને રીટુની સ્ટોરી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન આન્સરને સમજીશું. ચાલો ક્વેશ્ચન આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન એવું પૂછાય કે તમને ક્યારે કોઈનું અડવું પસંદ ન હોય એવું બન્યું છે કે કોનું અડવું તમને પસંદ નથી? તો યસ, ઘણાને એવું બન્યું હશે કે જેને કોઈ આ પસંદ, તેને અડકે તો તેને પસંદ નથી. તો તેવી રીતના હું એક્ઝામ્પલ આપું છું ફ્રેન્ડ, કે મારી જે ફ્રેન્ડ હતી આશા, તે મામાને, મામા ઘણીવાર આશાના ઘરે આવે છે ત્યારે તે અમને અડે છે. તે મને પસંદ નથી, કેમ કે તેઓ મને બાથમાં લે છે, વાલ કરે છે, તે મને ગમતું નથી. તો ફ્રેન્ડ્સ, તમારી સાથે જો આવું કંઈક બન્યું હોય કે તમને કોઈ આવ્યું હોય અને તમને અડકતું હોય, તો તેના વિશે તમારે લખવાનું છે. ટીચરે એક્ઝામ્પલ આપ્યું છે. સેકન્ડ એવું પૂછાય, જો તમે ઋતુની જગ્યાએ હો તો શું કરો? તો જો ઋતુની જગ્યાએ હોય તો ઋતુની જેમ જ કરવું જોઈએ, કે આવા અડપલા કરનાર સાથે અંતર રાખવું જોઈએ, તેની હાજરીમાં તે ઘેર જવાનું પસંદ ન કરવું જોઈએ. જો ફ્રેન્ડ્સ, આવું જો તમને કોઈ કરતું હોય, ઓકે, તો ત્યારે તેનાથી દૂર જ રહેવું જોઈએ, અને તેની હાજરીમાં, અને તે જો ઘરે હોય તો ત્યાં ન જવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, થર્ડ ક્વેશ્ચન છે, જ્યારે આવી ઘટના બને છે ત્યારે બીજું શું કરી શકાય? તો જો આવી ઘટના બને તો ઘટનાની પાછળના ઘણા કારણો પહેલાં જાણવા જોઈએ, કે એવું બને તો સામેવાળી વ્યક્તિ નિર્દોષ હોય, તેમના મનમાં સારો ભાવ હોય. ઘણીવાર કેવું હોય છે કે કોઈ સારા પણ હોય છે તો આપણે તે પહેલાં તો એના કારણો જાણવા જોઈએ, અને નિર્દોષ પણ હોય છે તો તેમના મનમાં સારો ભાવ પણ હોય છે,
પરંતુ જો ફરિયાદ પ્રમાણે તેમના આવા માણસોને તેમ નહીં કરવા જણાવવું જોઈએ. જો આવું કોઈ કરતું હોય તો એમ કહેવાય કે હું મારી મમ્મીને કહી દઈશ અને તેમ કહેવું જોઈએ. અને છતાં પણ જો એ નહીં સાંભળે તો તમારા પેરેન્ટ્સને તેવી વાત કરવી જોઈએ. ઓકે, કે કોઈ પણ જો આવું કરતું હોય કે તમને હેરાન કરતા હોય તો કોઈ પણ હિસાબે પહેલાં તો તમારા ઘરમાં પેરેન્ટ્સને વાત કરવી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, 4 ક્વેશ્ચન એ હોય કે દરેકનું અડવું સરખું હોતું નથી. રીટુને મીનાના અંકલ હેન્ડ પકડે છે તે પસંદ નથી, પરંતુ તેને મીના તેનો હેન્ડ પકડે છે તે પસંદ છે. તો તમે વિચારો કે આ તફાવત કેમ હોય? તો ફ્રેન્ડ્સ, એવું હોય છે કે મીનાના અંકલનો દેખાવ સારો ન હોય અથવા તેનો જે વ્યવહાર હોય છે તે સારો નથી હોતો, તેથી રીતુને મીનાના અંકલથી તે ડર લાગતો હોય છે. પણ રીતુને મીનાના અંકલ હેન્ડ પકડે તે પસંદ નથી. હા, પરંતુ રીતુ અને મીના તે બંને બહેનપણી છે, બંને સાથે રમે છે, ભણે છે અને સતત સાથે રહે છે, તેથી રીતુને મીના તેના હાથ પકડે છે તે પસંદ છે. આટલો ડિફરન્ટ હોય છે. ફ્રેન્ડ્સ, 2 ક્વેશ્ચન્સ એવા છે કે તમને લોંગ ક્વેશ્ચન આન્સરમાં પૂછી શકાય. તો ફર્સ્ટ એવો છે કે સંયુક્ત ફેમિલીમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝઘડા થાય છે તે લખો. તો ફર્સ્ટ તો એક તો ટીવી જોવાની બાબતમાં થાય, અથવા તો સ્મોલ ચિલ્ડ્રન્સ હોય તેના ટોયઝ રમકડા રમવાની બાબતોમાં થાય, પછી કામની વહેંચણી તથા કામ કરવાની બાબતમાં થાય, બેડરૂમ અને બેઠક રૂમમાં સુવાની બાબતમાં થાય, હને પછી વસ્તુઓ લાવવાની અને વહેંચણીની બાબતમાં થાય કે વસ્તુ લાવ્યા હોય અને તેને વેચવાની હોય તો કોઈકને વધારે કોઈકનું ઓછું થાય તેમાં પણ ઝઘડા થાય, પછી પસંદ અને નાપસંદની બાબતમાં થાય કે તમને પસંદ નહીં હોય, તમને પસંદ ન હોય અને તે વસ્તુ લાવે એટલે નાપસંદ ને પસંદની બાબતમાં પણ લડાઈ ઝઘડા થાય છે, પસંદગીનું ફૂડ રાંધવાની અને ખાવાની બાબતમાં પણ. એ તો બધાના જ ઘરે થતું હશે, હા ને, કે મમ્મી જો જે બનાવતા હોય ને આપણને નહીં ભાવે એટલે ચાલુ ઝઘડા કરવાનું. પછી ઘરમાં જ્યારે નવી વસ્તુ લાવવાની હોય ને ત્યારે પણ આપણા ઘરમાં લડાઈ થાય જ છે. ઘરમાં હાઉસની અંદર વસ્તુની ગોઠવણીની બાબતમાં પણ થતું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન એવો હોય કે આપણા સગા સંબંધીઓ સમાજના કે અન્ય વ્યક્તિઓ દ્વારા આપણને ન ગમતા કેવા કેવા અનુભવ થાય છે તે લખો. તો ફર્સ્ટ તો આપણને ગમતું ન હોય છતાં આપણો હાથ પકડે છે તે. સેકન્ડ, આપણા ખભા પર હાથ મૂકે તે પણ આપણને નથી ગમતું. પછી બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ, જ્યુસ વગેરેની લાલચ આપી, પછી અડપલા કરવા, ટચ કરવું, એવું બધું, પછી ગંદી વાતો કરવી, બાઠમાં લેવું, ઈશારા કે હાવભાવ કરવો, આવી બધી બાબતો આપણને સમાજના કોઈપણ વ્યક્તિઓ દ્વારા આપણને ગમતું નથી. આવા લોંગ ક્વેશ્ચન આન્સરમાં આવા ક્વેશ્ચન આન્સર પૂછાય. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આપણા સરસ મજાનું ચેપ્ટર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. તમને ખૂબ જ મજા આવી હશે, તમે ખૂબ જ એન્જોય કર્યું હશે, તમને ઘણું બધું શીખવા મળ્યું હશે કે ફેમિલીમાં પણ આવા આવા પ્રોબ્લેમ થઈ શકે છે, સમાજમાં રહીએ છીએ તો સમાજમાં પણ આવા ઘણા એવા લોકો હશે કે જે આપણી સાથે આવું થતું હોય આપણે નથી કહી શકતા, તો આપણે આપણા પેરેન્ટ્સને બધી જ વાતો શેર કરવાની. ઓકે ફ્રેન્ડ્સ, જેથી કોઈ મુશ્કેલી નહીં આવે, હને. તો હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે પાછા મળીશું ફ્રેન્ડ્સ. ઓકે, બાય બાય.